गौतम बुद्ध नुं बाळपण नुं नाम सिद्धार्थ हतुं। नाम शू हतू
वर्धमानी पत्नी नुं नाम यशोदा, अने पुत्री नुं नाम प्रियदर्शनी हातु। चौथो प्रश्न छे, वर्धमान जीन साथी कहवाया। जीन साथी कहवाया, तो जवाब जोईशु वर्तमाने मन अने इंद्रियो पर विजय मेळव्यो હતો, તેથી જીન કહેવાયા। प्रश्न एक बे वाक्य ना आपणे जवाब लखीए। महावीर विषे नुं नाम, बाळपण नुं नाम पूछ्युं छे, गौतम बुद्ध नुं बाळपण नुं नाम पूछेलुं छे, बराबर। ई रीते तमे एम कहेवाय के एक बे वाक्यना प्रश्नोना जवाब आपणे लखी शकीए छीए। पछी वर्धमानी पत्नी यशोदा अने पुत्रीनुं नाम प्रियदर्शनी हतुं, जीन साथी कहेवाया, तो भाई एने मन अने इंद्रियो पर विजय मेळवी लीधो, तो एना कारणे ई वर्धमान छे, ई जीन तरीके ओळखाया। आगळ जोईशु प्रश्न, गौतम बुद्ध ना मते चार आर्य सत्य कया कया हता, आवो प्रश्न पूछे। गौतम बुद्ध ना मते चार आर्य सत्य कया कया हता, जवाब जोईशु।
गौतम बुद्ध ना मते पहलो पॉइंट छे संसार दुखमय छे। बीजू छे तीजू छे दुखनो नाश तृष्णानो त्याग छे। अष्टांगिक मार्ग अपनावाथी तृष्णानो त्याग थाय छे। बराबर, तृष्णानो त्याग थाय छे। गौतम बुद्धना मते आ चार अरे सत्य छे। बराबर, એ આપણે લખી દીધું કે ભાઈ સંસાર આપણો જે છે એ આખો દુઃખમય છે। બરાબર, દુઃખનું કારણ તૃષ્ણા, તૃષ્ણા એટલે કે આપણી ઈચ્છાઓ ન સંતોષાય એટલે આપણે દુઃખ થાય। દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે। જો આપણે ઈચ્છાઓને ત્યાગી દઈએ તો આપણે દુઃખી થશું નહીં। અષ્ટાંગિક માર્ગ અપનાવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે। અષ્ટાંગિક માર્ગ આપણે અપનાવીએ તો ભાઈ દુઃખનો સોરી આપણી ઈચ્છાઓનો આપણે ત્યાગ કરી શકીએ છીએ। બરાબર, મનથી આપણે જો મક્કમ થઈ જઈએ, મન અને એ મન ઉપર આપણે કાબુ મેળવી લઈએ તો આ વસ્તુ આપણે કરી શકીએ છીએ। આગળનો પ્રશ્ન જોઈશું। રાજકુમાર માંથી સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા? गौतम बुद्ध केवी रीते बनिया? जवाब जोईशु। ગૃહ ત્યાગ પછી સિદ્ધાર્થ રાજગૃહ અને પછી પૂરવેલા ગયા। આગળ જોઈએ।
તેમણે પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા કરી તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન મળે નહીં. તેમણે બ્રાહ્મણોનો સાથ છોડી છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. આગળનો પોઈન્ટ, બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે સત્ય અને જ્ઞાન મેળવવા સાધના શરૂ કરી. સત્ય અને જ્ઞાન મેળવવા સાધના શરૂ કરી. બરાબર, આ રીતે તમે ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા, સિદ્ધાર્થ માંથી ગૌતમ બુદ્ધ કઈ રીતે બન્યા, એ વસ્તુ તમને પ્રશ્નની અંદર લખવાની કે તો આ રીતે તમે લખી શકો છો. બરાબર, પોઈન્ટ વાઇઝ કે ગૃહત્યાગ કરી અને રાજપાટ બધું છોડી, બરાબર, તપશ્ચર્યા કરવા નીકળી ગયા. તો કોની સાથે? ભાઈ બ્રાહ્મણો ની સાથે. એમ કે ભાઈ કે પાંચ બ્રાહ્મણો સાથે
સાથે તપશ્ચર્યા કરવા નીકળી ગયા. પછી તો ભાઈ તેમણે એ લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપશું તો ભાઈ આ આપણે જ્ઞાન મેળવી શકશું નહીં. બરાબર, શરીરને કષ્ટ આપવાથી આપણે જ્ઞાન પ્રાપ્ત થશે નહીં, એ વસ્તુને ખ્યાલ આવ્યો. પછી તેમણે બ્રાહ્મણોનો સંઘ પણ છોડી દીધું. બરાબર, કે ભાઈ એકલા જ હવે આપણે તપશ્ચર્યા કરીશ. તો બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ વિશે નીચે બેસી તેમણે એમ કહેવાય કે શક્તિ અને જ્ઞાન મેળવવા માટેની સાધના શરૂ કરી. બરાબર, પછી એમને જ્ઞાન ક્યારે મળે છે તો ઘણા દિવસોની સાધના પછી. બરાબર, ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે. બરાબર, સિદ્ધાર્થને એમ કહેવાય કે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એના પછી એ બુદ્ધ તરીકે આપણે ઓળખાય છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર, આ રીતે તમે પ્રશ્ન લખશો, ઘરે પણ લખતા રહેવાના છે. વર્કશીટમાં તો પ્રશ્ન આવે જ છે, પણ સાથે સાથે ઘરે પણ આપણે વધારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, સ્કૂલમાં આવતા હો તો ને આપણે લખીએ એ વસ્તુ પણ જુદી છે ને અત્યારે આપણે ઘરે છીએ, તો ઘરે પણ આપણે જાતે આ રીતે પ્રશ્નના જવાબ લખવાના પ્રયત્ન કરવાના છે. બરાબર, વર્કશીટની સાથે સાથે પાઠના પ્રશ્ન પણ, સ્વાધ્યાયના પ્રશ્નો એ બધા જ લખતા રહેવાનું છે. બરાબર, આપણે પ્રેક્ટિસ લખવાની છૂટી ના જાય એ વસ્તુનું ધ્યાન રાખી અને પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર, આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીશું વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયોની અંદર આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. નમસ્તે.